રાધેકૃષ્ણ નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ આજે આપણે ભણીશું હિન્દી તો સૌ પ્રથમ આપણે હિન્દીનો લીથો કાઢીશું હવે લીથામાં પેજ નંબર સત્તાવન ખોલો પેજ નંબર સત્તાવન ઉપર આપણને આપેલી છે ક્લાસિક એક્ટિવિટી તો ક્લાસિક એક્ટિવિટીની શરૂઆત કરીએ તે પહેલાં આપણે શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સરસ આજની તારીખ અને વાર તો તારીખમાં લખો જે બધાય ઓગણત્રીસ નવ બે હજાર વીસ અને સામે વાર લખવાનો છે તો વારમાં લખો જોઈએ બધાય મંગળવાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને આજની તારીખ અને વાર લખાઈ ગયા છે સરસ તો હવે આપણે શરૂઆત કરીશું ક્લાસ એક્ટિવિટીની તો એમાં આપણે સૂચના વાંચીશું તો સૂચનામાં લખેલું છે કે વાંચો અને સમજો અને લખો એટલે કે તમારે વાંચતું જવાનું છે સમજતું જવાનું છે અને સાથે સાથે લખતું પણ જવાનું છે તો અગાઉના પીરિયડમાં આપણે જોઈ ગયા એક વચન અને બહુવચન તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે તાજુ કરી લઈએ એટલે કે સૌપ્રથમ આપણે પેલા રિપીટ કરી લઈએ તો પેજ નંબર ખોલો અગાઉના આપણે લીધામાં લેક્ એક વચન અને બહુવચન એક વચન માટે આપણે શું વાપરીએ છીએ તો કે યહ અને બહુવચન માટે આપણે શું વાપરીએ છીએ તો કે એ તો જુઓ વિદ્યાર્થી મિત્રો નજીકની કોઈ એક વસ્તુ કે એક વ્યક્તિ કે એક પ્રાણી બતાવવા માટે એક વચનમાં યહ વપરાય છે એવી જ રીતના નજીકની હોય અને એકથી વધારે વસ્તુઓ હોય અથવા તો એકથી વધારે વ્યક્તિઓ હોય અથવા તો એકથી વધારે પ્રાણીઓ હોય તો આ બતાવવા માટે આપણે બહુવચનમાં એ વપરાય છે શું કયો શબ્દ વપરાય છે તો કે એ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એકવચન અને બહુવચન પ્રમાણે આજે આપણે વાક્યો બનાવવાના છે ગયા વખતે આપણે એક વચન અને બહુવચનના શબ્દ જોયા હવે આજે તમારે એના વાક્યો જોવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી પેજ નંબર સત્તાવન ખોલો હવે પેજ નંબર સત્તાવન ઉપર તમારે કેટલું યાદ રાખવાનું છે તો કે એક વચન હોય તો એના માટે યહ અને બહુવચન હોય તો એના માટે એ શબ્દ વાપરવાનો છે જો એક વ્યક્તિ હોય અથવા તો એક ગમે તે વસ્તુ હોય અથવા તો ગમે તે એક પ્રાણી હોય તો એના માટે યહ અને જો એક કરતાં વધારે વ્યક્તિઓ હોય અથવા તો વસ્તુઓ હોય અથવા તો પ્રાણીઓ હોય તો એના માટે આપણે એ વાપરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલું વાક્ય જુઓ તો હવે એમાં શું છે તો કે યહ આમ હે હવે અહીંયા જુઓ તમને શું આપેલું છે તો કે કેરીનું ચિત્ર આપેલું છે એટલે કે આમ છે હવે આ જો કેટલી કેરી આપેલી છે તમને તો કે એક જ આપેલી છે તો એક છે તો એના માટે અહીંયા શું વાપર્યું જુઓ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે યહ તો અહીંયા આપણે આ જ વાક્ય તમારે જોઈ જોઈને લખવાનું છે યહ આમ હે હવે એવી જ રીતના જુઓ અહીંયા એક કેરી છે સામે કેટલી કેરી આપેલી છે તો કે ત્રણ આપેલી છે તો એક કરતા વધારે થઈ એક કરતા વધારે થઈ ને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કેરી છે અને અહીંયા કેટલી કેરી આપેલી છે તો કે ત્રણ તો આ શું થાય બહુવચન એક કરતા વધારે આપેલી છે એટલે આ કેવું વાક્ય હશે તો કે બહુવચનો હશે હવે અહીંયા જુઓ એક કરતા વધુ એટલે અહીંયા કયો શબ્દ આવ્યો તો કે એ એટલે કે ત્રણ કેરી છે તો એના માટે અહીંયા કયો શબ્દ વપરાય ગયો તો કે એ હવે અહીંયા તમારે વાક્ય જોઈ જોઈને લખવાનું છે એ આમ હે હવે ત્યાર પછીનું બીજું ચિત્ર જુઓ હવે અહીંયા બીજું ચિત્ર શેનું છે તો કે પુસ્તકનું છે શેનું છે પુસ્તકનું પુસ્તકનું એટલે કે ચોપડીનું એના માટે અહીંયા કયો શબ્દ વપરાયો તો કે યહ એવી જ રીતના સામે જુઓ કેટલી પુસ્તક આપેલી છે તો કે ત્રણ આપેલી છે તો અહીંયા કયો અક્ષર આવી ગયો એટલે કે કયો શબ્દ વપરાયો વિદ્યાર્થી મિત્રો એ તો તમારે લખવાનું છે યહ પુસ્તક હે અને સામે જોઈ જોઈને અહીંયા લખવાનું છે કે એ પુસ્તકે હે હવે જુઓ પુસ્તક બહુવચન શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પુસ્તકે શું થઈ ગયું પુસ્તક અને ઉપર જુઓ આમનું બહુવચન શું રીત થયું તો ક્યાંમાં થયું તો એ આપણે તો અગાઉ જોઈ ગયા છીએ કે એવા છ શબ્દ છે કે જેનું એક વચન અને બહુવચન બની સરખા થતા હોય હવે જુઓ પુસ્તકમાં એનું બહુવચન શું થઈ ગયું તો કે બદલાઈ ગયું પુસ્તકનું બહુવચન શું થઈ ગયું પુસ્તકે અને યહનું બહુવચન એ તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીજું બધા અહીંયા કેટલી માછલી આપેલી છે તો કે એક જ આપેલી છે અને જો એક માછલી છે તો અહીંયા કયો શબ્દ વપરાયો યહ સામે જુઓ કેટલી માછલી છે તો કે ત્રણ છે કેટલી છે ત્રણ તો એક કરતાં વધુ એટલે એના માટે કયો શબ્દ વપરાયો વિદ્યાર્થી મિત્રો એ અને અહીંયા મછલી એક માછલી છે એટલે કે મછલી અને અહીંયા એક કરતાં વધારે તો મછલીનું બહુવચન શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મચ્છલિયા શું થઈ ગયું મચ્છલિયા તો હવે અહીંયા શબ્દ વાક્યો આપ છે કે એ મછલિયા હે અને અહીંયા એક જ માછલી છે એટલે એનું વાક્ય છે યહ મછલી હે હવે આ વાક્ય તમારે અહીંયા જોઈ જોઈને લખવાનું છે યહ મછલી હે અને સામે એ મછલિયા હે હવે ત્યાર પછી એનું નીચેનું ચિત્ર જુઓ હવે અહીંયા શું છે તો કે યહ સૈનિક હે હવે અહીંયા કેટલા સૈનિક છે તો કે એક જ છે આ વ્યક્તિમાં આવે ને હા તો અહીંયા એક જ છે એટલે એના માટે શું થયું તો કે યહ અને અહીંયા જુઓ કેટલા સૈનિકના ચિત્રો આપેલા છે તો કે ત્રણ તો અહીંયા શું આવે તો કે યે અને હવે આમાં જુઓ સૈનિકનું બહુવચન શું થયું તો કે સૈનિક જ થયું તો હવે તમારે આ વાક્ય છે અહીંયા જોઈ જોઈને લખવાનું છે યહ સૈનિક હે અને એ સૈનિક હે તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને સમજાઈ ગયું છે એક વચન અને બહુવચન જો એક કોઈ પણ એક વસ્તુ હોય વ્યક્તિ હોય કે પ્રાણી હોય તો એના માટે યહ વપરાય છે અને એ કરતાં વધારે વ્યક્તિઓ હોય વસ્તુઓ હોય અથવા તો પ્રાણીઓ હોય તો એના માટે એ શબ્દ વપરાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજની તમારી ક્લાસ એક્ટિવિટી અહીંયા પૂરી કરીશું આજની તમારી હોમ એક્ટિવિટી એટલે કે આજનું તમારું હોમવર્ક લીથામાં પેજ નંબર અઠાવન લખો પેજ નંબર કયું લખવાનું છે તો કે અઠાવન તમારે આપણે જેવી રીતના પેજ નંબર સત્તાવન જોઈએ એવી જ રીતના તમારે પેજ નંબર અઠાવન જોવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મળીશું આવજો